નાસી મિત્રો, હું મનીષા બેન આપનું સ્વાગત કરું છું અમીધારા કિચનમાં. તો આજે ને આપણી રેસીપી બનવાની છે મસાલેદાર રાજભોગ ખીચડી. આ ખીચડી ને આપણે શાકભાજી થી ભરપૂર બનાવેલી છે અને સાંજના ખોરાક માટે ખૂબ જ સારી છે અને પચવામાં પણ સારી છે. તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરી દઈશું. તો રાજભોગ ખીચડી બનાવવા માટે આપણે સૌથી પહેલા તો ઘી લેવાનું છે અને તમે તેલમાં પણ બનાવી શકો, પણ આપણે ઘીમાં બનાવવાનું છે. તો આપણે આ 3-4 ચમચી આપણે ઘી લીધું છે, આપણે નંદન નાખી દઈશું. ઘી આપણું ગરમ થઈ ગયું છે, આપણે એની અંદર 1/2 ચમચી જેટલી મેથી નાખશું, 1 ચમચી જેટલી રાઈ નાખશું, 1/2 ચમચી જીરું નાખશું. રાઈ ને જીરું ફૂટે ત્યાં સુધીમાં આપણે અમે 2 સૂકા મરચા લીધા છે, 1 તજનો ટુકડો લીધો છે, 1 તમાલપત્ર લીધું છે, 8-10 લીમડાના પાન છે અને 4-5 લવિંગ છે. આ બધું આપણે એની અંદર વઘાર નાખી દઈશું. શાકભાજી નાખવાનું છે. તો મોટી સાઈઝ ના મેં 2 બટેકા લીધા છે અને મેં પાણીમાં પલાળીને રાખ્યા છે. ગ્રામ જેટલી પાપડી લીધી છે, આપણે અંદર નાખી દઈશું. આપણે જે દાણા વગરની પાપડી હોય એવી લેવાની છે, આપણે અંદર નાખી દઈશું. જેટલી પાપડી છે એટલે આપણે વટાણા લીધા છે 20 ગ્રામ જેટલા, આપણે અંદર નાખી દઈશું. 20 ગ્રામ જેટલી લીલી તુવેરના દાણા છે, આપણે અંદર નાખી દઈશું. અને આપણું તો આપણે શાકભાજી લીધું છે, પણ જે આપણે શાકભાજી થોડું થોડુંક આપણે બધું અંદર નાખી દઈશું. આ મેં ફૂલ લીધું છે, મોટી સાઈઝના 2 ગોટા લીધા છે અને આ રીતના મોટી સાઈઝના કાપી નાખ્યા છે, આપણે અંદર નાખી દઈશું. ફણસી લીધી છે, 4-5 રંગ ફણસી છે, આપણે અંદર નાખી દઈશું. મીડિયમ સાઈઝનું ગાજર લીધું છે, આપણે અંદર નાખી દઈશું. મીડિયમ સાઈઝનું કેપ્સિકમ મરચું છે, મેં એને આ રીતના લાંબી સ્લાઇસમાં કાપી લીધું છે, આપણે અંદર નાખી દઈશું. 5-6 નંગ કાપેલા આપણે ટીંડોરા લીધા છે, એ પણ આપણે અંદર નાખી દઈશું. આ બધું શાક આપણે એકવાર હલાવી લઈશું. બધું શાક ના મસાલા પહેલા આપણે નાખવાનું કારણ હું, આપણે મસાલો કરીએ તો થોડુંક નરમ પડી જાય. હવે આપણું શાક છે બધું એકદમ મિક્સ થઈ ગયું છે વઘારમાં. તો હવે આપણે આની અંદર આપણે મસાલા કરી લેશું. પહેલા 1 ચમચી વરિયાળી લીધી છે, 1 ચમચી તલ લીધા છે અને ચપટી આપણે અજમો લીધો છે. અને આપણે તમે વઘારમાં નાખો તો પણ નાખી શકો, પણ બહુ ફૂટે એટલે આપણે આ રીતના ઉપરથી નાખશું. 1 ચમચી હળદર નાખશું, 1 ચમચી ધાણા જીરું પાવડર નાખશું અને 1 ચમચી લાલ મરચું. સ્વાદ અનુસાર આપણે મીઠું નાખશું. ગેસ ને આપણે થોડોક ફાસ કરી અને બધો મસાલો એક સરખો મસાલામાં આપણે શાકભાજી બધું મિક્સ કરી દઈશું. તમે જોઈ શકો છો આપણો મસાલો બધો મિક્સ થઈ ગયો છે અને આપણે 2 મિનિટ માટે ઢાંકીને એમ જ રહેવા દેશું. જેવું થઈ ગયું છે ને આપણે શાકને ખોલીને જોઈ લેશું. તમે જોઈ શકો છો આપણું શાક છે એકદમ ઢીલું પડી ગયું છે. હવે આપણે આની અંદર દીધું વધારે શાકભાજી. અમે 1/2 માંથી 1/2 કોબીસ લીધી છે એટલે 20 ગ્રામ જેટલી કોબી છે, આપણે અંદર નાખી દઈશું. અને આપણે લીલા ધાણા આવે ને છે, ડાંડલા વાળો ભાગ આવે એ છે, એ આપણે આની અંદર નાખી દઈશું. આ ડાંડલા વાળા ભાગ થી આ ખીચડીમાં સ્વાદ બહુ જ ફાઇન આવશે. 3 નંગ મેં સૂકા કાંદા લીધા છે અને આ રીતના કાપી નાખ્યા છે, એ પણ આપણે અંદર નાખી દઈશું. લીલું લસણ લીધું છે, 8-10 કળી છે અને આ રીતના મેં કાપી લીધું છે, એ પણ આપણે અંદર નાખી દઈશું. હોય તો નાખવાનું, નહીં તો સૂકું લસણ પણ ચાલે. આપણે ટમેટા નાખશું. હવે આ બધું શાકભાજી આપણે પાછું મિક્સ કરી લેશું. બધું
બધું શાકભાજી આપણું મિક્સ થઈ ગયું છે. હજી આપણે આને 2 મિનિટ માટે ચડવા દઈશું. 2 મિનિટ જેવું થઈ ગયું છે આપણે ખોલીને જોઈ લઈશું. તમે જોઈ શકો છો આપણું શાક છે બધું એકદમ ચડી ગયું છે અને તેલ પણ તમે જોઈ શકો છો કે આપણું બધું છૂટું પડવા માંડ્યું છે. હવે આપણે આમાં છેલ્લે ગરમ મસાલો નાખવાનો છે. મેં 1/2 ચમચી ગરમ મસાલો લીધો છે. ગરમ મસાલો છેલ્લે નાખવાથી એનો ટેસ્ટ જળવાઈ રહે માટે આપણે છેલ્લે નાખવાનો છે. હવે આપણે એકવાર આને હલાવી લઈશું. હવે આપણે આમાં 5 ગ્લાસ પાણી નાખવાનું. આ 1 ગ્લાસ આપણે આની અંદર 5 ગ્લાસ પાણી નાખી દીધું છે. હવે આપણે આને બધું મિક્સ કરી દઈશું અને આપણે જે આ પાણી નાખ્યું છે અને આપણે મસાલાવાળું ઉકળવા દઈશું. થોડાક કાચું છે આપણે એની અંદર નાખી દઈશું. હોય તો નાખવાના નહીં તો સ્કીપ કરી દેવાના. મારી પાસે છે એટલે મેં નાખ્યા છે. થોડાક કિસમિસ છે, દ્રાક્ષ છે એ આપણે અંદર નાખી દઈશું. આથી એનો ટેસ્ટ ફાઇન. હવે આપણે ઢાંકીને આને 5 મિનિટ માટે ઉકળવા દઈશું. પાણી ગરમ થાય ત્યાં સુધી આપણે ખીચડીને આપણે ભેળવી લેશું. તો મેં 1 વાટકો લશ્કરી કોલમ લીધા છે ચોખા. આ જગ્યાએ તમારે બાસમતી વાપરવાય તો પણ વાપરી શકો છો. તો આપણે આની અંદર નાખી દઈશું 1/2 બાકી મગની ફોતરાવાળી દાળ લીધી છે આપણે આની અંદર નાખી દઈશું. આપણે ચોખા કરતાં દાળનો વધારે ઉપયોગ કરવાનો છે જેથી ખીચડીનો ટેસ્ટ બહુ જ ફાઇન આવશે. 1/2 વાટકી આપણે મગની મોકળ દાળ લીધી છે ફોતરા વગરની આપણે આની અંદર નાખી દઈશું. 1 ચમચી ચણાની દાળ લીધી છે જેને મેં પલાળીને લીધેલી છે આપણે અંદર નાખી દઈશું કારણ કે આપણે આ બધું ધોવાનું જ છે. 1 ચમચી તુવેરની દાળ લીધી છે એ આપણે અંદર નાખી દઈશું. હવે આ ખીચડીને આપણે 2-3 પાણીએ બરાબર સાફ કરી લેશું. ધોઈ નાખશું આ ખીચડીને આપણે 2-3 પાણીએ ધોઈને સાફ કરી નાખી છે. તો હવે આપણે આંધણને જોઈ લેશું. તમે જોઈ શકો છો આપણું આંધણ છે ખીચડીનું એકદમ ઉકળી ગયું છે. તો આપણે એની અંદર ખીચડીને ઉમેરી દઈશું. અંદર આ રીતના હળવા હાથે આપણે બધી ખીચડી અંદર નાખી દઈશું. તો આની અંદર આપણે એક સરખો ચમચો ફેરવી દઈશું એટલે આપણે ખીચડી અને શાક ને બધું એક સરખું મિક્સ થઈ જાય. તો હવે આપણે આને ધીમા ગેસે ચડવા દઈશું. તો હવે આપણે આ ખીચડીને 25-30 મિનિટ માટે ચડવા દઈશું. આ જ ખીચડીને જો તમે કુકરમાં બનાવો તો 3-4 વિસલ વાગશે એટલે તમારી ખીચડીને બનીને તૈયાર થઈ જશે. પણ તમે એકવાર આ તપેલીમાં બનાવીને જોજો તો તમે ક્યારેય કુકરમાં ખીચડી નહીં બનાવો. તો હવે આપણે આને 25-30 મિનિટ માટે ધીમા ગેસે ચડવા દઈશું. 25-30 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણે ખીચડીને જોઈ લેશું. તમે જોઈ શકો છો આપણી ખીચડીમાં પાણી બધું બળી ગયું છે અને ખીચડી આપણી એકદમ ચડી ગઈ છે. તો હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને આપણે આની અંદર આ લીલા ફ્રેશ ધાણા છે આપણે આની અંદર નાખી દઈશું ઉપર. હવે આ ખીચડીને આપણે હલાવી લઈશું. તો ખીચડી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે. તો આપણે આને સર્વિંગ પ્લેટમાં પીરસી લેશું. તો તૈયાર છે આપણી મસાલેદાર રાજભોગ ખીચડી. આ ખીચડી ખૂબ જ સ્વાદવાળી છે અને શાકભાજીથી ભરપૂર બની છે. જો તમને મારી રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને ફરી મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી.